गुड मॉर्निंग विद्यार्थियों, धोरण 3 विषय पर्यावरण रिविजन चालू छे। पाठ बीजो आयो, वन परी शू आवे? आपणे वन परी, हवे वन परी जे विद्यार्थी विडियो न जो होय विद्यार्थी विडियो जोवानो छे, समझवानो छे अने सवालना जवाब लखवाना छे। फरीवार पाठ समझाऊ छू, सवाल जवाब बोलू छू, શાંતિથી સાંભળજો। वन परिपाठ में अपनी पृथ्वी पर जे विविध प्रकार की वनस्पति आपने जोवा मळे छे ने, आसोपालव छे, पीपळो छे, बराबर, सरगो छे, पछी लींगड़ो छे, वड छे, तो वेला छे, सूप छे, छोड़ छे, बधानो समावेश थाय छे ने। ते बधा वनस्पति सृष्टि में वृक्ष, सूप, छोड़, वेला वगैरह ना आपणो શું થાય છે, પૃથ્વી પર સમાવેશ થાય છે। વનસ્પતિના ભાગો કેટલા છે? તો કેટલા ભાગો છે એમના? 5 છે। પહેલું તો મૂળ, બીજું પ્રકાંડ એટલે થડ, 3, ત્રીજું છે પર્ણ એટલે પાંદડા, અને ચોથું છે ફૂલ, અને પાંચમું છે ફળ, બરાબર। આ કદ અને આકાર મોટી વનસ્પતિને વૃક્ષ કહે છે, બરાબર। કદ અને આકારમાં મોટા હોય એને શું કહે છે? વનસ્પતિને વૃક્ષ કહેવાય છે। જ્યારે ઉદાહરણ તરીકે લીમડો છે, તાડ છે, આંબો છે, લીમડો છે, એ બરાબર, પીપળો છે, બરાબર, એ બધા શું કહેવાય? વૃક્ષ કહેવાય। શું કહેવાય? વૃક્ષ કહેવાય। ઊંચાઈમાં નાની અને લીલું તથા કોમળું પ્રકાંડ ધરાવતા હોય એ વનસ્પતિને શું કહેવાય? છોડ કહેવાય। દાખલા તરીકે બારમાસી છે, તુલસી છે, રીંગણી છે, તુવેર છે, એ વગેરે, બરાબર। છોડ કરતાં મોટી અને વૃક્ષ કરતાં નાની વનસ્પતિને શું કહેવાય છે? શુભ કહે છે, એટલે કે જાસૂદ, મહેંદી, કોરણ, લીંબોડી, દાડામળી વગેરે। વેલાના થડ અને પાતળા અને નબળા હોય અને તેથી તે ટટ્ટાર ઊભા રહી શકતા નથી, તે અન્યને આધાર લઈ અને તેના ઉપર વીંટળાયેલા હોય છે, અને વેલાનું આયુષ્ય ટૂંકું હોય છે, તેવી ઉપર ઋતુ મુજબ ફળ ફૂલ થાય છે। ઉદાહરણ તરીકે દૂધી છે, કાકડી છે, વાલ છે, વટાણા છે, દ્રાક્ષ છે, આ બધાને શું હોય છે? વેલા। શું હોય? વેલા। વનસ્પતિના કેવા આકાર, ઊંચાઈ અલગ અલગ જોવા મળે છે ને, કદ, ફૂલ, ફળ વગેરેમાં વિવિધતા આપણને જોવા મળે છે। હા, તો પણ એટલે આકાર, કદ, વિવિધતા હોય છે, ગોળ હોય, લંબગોળ હોય, ત્રિકોણ હોય, કેટલીક વનસ્પતિ પર્ણના નાના નાના મોટા હોય, બરાબર, વનસ્પતિના પર્ણોની શિરાઓ સીધી કે આડી અવળી હોય છે, બરાબર। પર્ણ એટલે કે પર્ણ કે થડ પર કાગળ મૂકીને ચોક, કલર કે પેન્સિલ કાગળ પર ઘસો।